नमस्कार विद्यार्थी मित्रों, आपने गया लेक्चर में गण इनना स्वाध्याय 1.2 सुधी पहला थियरी बधो आपणे अभ्यास करेलो हतो। तो के एमां शुं शुं आपेलुं? तो खाली गण, शांत गण, अनंत गण बधा विशे तमने ख्याल हशे। हवे आपणे आजे स्वाध्याय 1.2 एना एक्जाम्पल गणीशुं। एमां शुं पहेलो एक्जाम्पल शुं कहे छे के नीचेनामांथी कया गण खाली गणना उदाहरण छे। उदाहरण छे क्या? बराबर, क्यों खाली गण छे अने क्यों खाली गण नथी एना विषे आपणे अभ्यास करवानो छे। तो के ख्याल हशे कि खाली गण कोने कहेवाय? कि जे गणनी अंदर एक पण घटक आवेलो न होय ते गणने आपणे खाली गण कहीए छीए। तो જોઈએ આપણે કયો ગણ ખાલી છે અને કયો ગણ ખાલી નથી। તો કે અહીંયા તો લખીએ આપણે સોલ્યુશન અહીંયા પહેલા માટે, બરોબર, એક્ઝામ્પલ ગણી કે બે વડે વિભાજ્ય, બે વડે ભાગી શકાય એવી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ। તો કે પેલો હું કહે કે અહીંયા બે વડે વિભાજ્ય અયુગ્મ અને કેવી સંખ્યા હોવી જોઈએ? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ। તેથી શું કરશે? હવે ખ્યાલ હોય કે અયુગ્મ સંખ્યા હોય, બરોબર, બે વડે વિભાજ્ય હોય નહીં, તો બે વડે વિભાજ્ય સંખ્યા કેવી હોય? યુગ્મ હોય। તેથી આપેલ ગણ કેવો ગણ થાય? ખાલી ગણ છે, કારણ કે જો બે વડે વિભાજ્ય સંખ્યા કેવી હોય? યુગ્મ હોય, એટલે અયુગ્મ સંખ્યા કઈ આવે જ નહીં, તો આપેલ ગણની અંદર એક પણ ઘટક આવશે નહીં। બીજું, યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ। હવે યુગ્મ હોય ને અવિભાજ્ય સંખ્યાઓનો ગણ, તો બીજું લખીએ આપણે શું કહે છે? બીજું યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો। હવે યુગ્મ ને અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા કઈ? તો કે બે। તો કે બે આવે, કારણ કે યુગ્મ સંખ્યા હે અવિભાજ્ય પ્રાકૃતિક હે, તેથી આપેલ ગણ એને યાદીની રીતે લખતા, બરાબર, જવાબ કેટલો આવ્યો? બે। ધેરફોર આપેલ ગણ ખાલી ગણ નથી। એના પછી ન જોઈએ, ત્રીજું શું કહે કે એવા બધા એક્સ કે જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા અને એક્સ 5 કરતા નાની 7 કરતા મોટી, તો એવી કોઈ સંખ્યા મળે કે જે 5 કરતા નાની હોય 7 કરતા મોટી હોય, બરોબર? તો કે અહીંયા 5 કરતા નાની અને 7 કરતા મોટી સંખ્યા ન મળે, તેથી આપેલ ગણ કેવો હે? ખાલી ગણ।
આપેલ ગણ ખાલી ગણ છે. છેલ્લી શું કે છે લાસ્ટ, કે વાય એ વાય એ બે ભિન્ન સમતલ, સોરી બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ. હવે બે રેખાઓ છે એ સમાંતર છે, ભિન્ન એટલે અલગ અલગ. હવે અલગ અલગ બે રેખાઓ છે અને બે રેખાઓ સમાંતર છે, તો એ ક્યારે છેદે? સમાંતર રેખા ક્યારે છેદે નહીં? આપણે 10મા ધોરણમાં તમે અભ્યાસ કરી ગયા છો કે સમાંતર રેખાઓ ક્યારે છેદે નહીં. જે છેદે એ એનું સામાન્ય બિંદુ કહેવાય. તો જો છેદતી જ નથી તો એનું સામાન્ય બિંદુ આપણે મળશે નહીં, કારણ કે અહીંયા કીધું છે કે બે ભિન્ન રેખાઓ, બરાબર? તો કે બે ભિન્ન રેખા, બે ભિન્ન સમાંતર રેખાઓ નું સામાન્ય બિંદુ ન મળે તેથી આપેલ ગણ કેવો છે? ખાલી ગણ છે. ઓકે, જોઈએ એના પછી શું કહે છે, બરોબર? આ પહેલા એક્ઝામ્પલ કમ્પ્લીટ. બીજાની અંદર તો કે નીચેનામાંથી કયા ગણ શાંત ગણ છે, કયા ગણ? અનંત ગણ. આપણે ખબર છે શાંત ગણ હોય તો એમાં ઘટકોની ગણની અંદર ઘટકોની સંખ્યા નિશ્ચિત હોય, બરાબર? તો એને શાંત કહેવાય. જો ઘટકોની સંખ્યા એ નિશ્ચિત ન હોય, બરાબર, અનંત સંખ્યાઓ હોય તેવા ગણને આપણે અનંત ગણ કહીએ. ઉદાહરણ તરીકે પ્રાકૃતિક સંખ્યાઓ ગણ, સમય સંખ્યા ગણ, વાસ્તવિક સંખ્યાઓનો ગણ, બરાબર, એક રેખા પરના બિંદુઓનો ગણ, આ બધા કેવા કહેવાય? અનંત કહેવાય. તો કોને આપણે અહીંયા શાંત ગણ, કોને અનંત ગણ, એ આપણે જોવાનું છે પાંચ એક્ઝામ્પલમાંથી. તો સોલ્યુશન પહેલા માટે શું કહે છે કે વર્ષના મહિનાઓનો ગણ. હવે વર્ષમાં કેટલા? 12 મહિના હોય, તો કે વર્ષમાં 12 મહિનાઓ હોય તેથી એના ગણની ગણ જે બનાવશે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર, તો કે એના ઘટકોની સંખ્યા કેવી થશે? 12. નિશ્ચિત સંખ્યા, નિશ્ચિત ઘટકોની સંખ્યા મળી ગઈ એટલે ગણ કેવો કહેવાય? શાંત ગણ કહેવાય. ખ્યાલ આવી ગયો? તો લખી નાખી કે વર્ષના મહિનાઓના ગણમાં ઘટકોની સંખ્યા 12 છે તેથી તે ગણ શાંત ગણ છે. તો કે વર્ષના મહિનાઓના ગણમાં કેટલા ઘટક આવે? 12 આવશે. માં ઘટકોની સંખ્યા અથવા સભ્ય સંખ્યા કહેતી, બરોબર, ઘટકોની સંખ્યા 12 છે તેથી આપેલ ગણ કેવો ગણ છે? શાંત ગણ છે. આપેલ ગણ શાંત ગણ છે, બરોબર. બીજું શું કીધું? 1, 2, 3 up to n. તો હવે જોતા ખ્યાલ આવી ગયો હોવો જોઈએ આ ગણ કયો છે. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, બરાબર, એમાં ઘટકોની સંખ્યા નિશ્ચિત હોય નહીં. તો કે આપેલ ગણમાં, આપેલ ગણ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. આપેલ ગણ કેવી સંખ્યા? તો કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે, બરાબર, અને તે, અને તેમાં અનંત ઘટકો હોય. કેટલા ઘટકો હોય તેથી તે કેવો ગણ છે? અનંત ગણ છે. એના પછીનું જોઈ ત્રીજા નંબરનું શું કહે? 1, 2, 3 up to 100 સુધીની કહે. હવે જો આમાં ઘટકોની સંખ્યા નિશ્ચિત થઈ ગઈ, કેટલા ઘટક છે અંદર? 100. તો કે આપેલ ગણની અંદર કેટલા ઘટકોની સંખ્યા? 16 છે. પ
આપેલ ગણમાં ઘટકો ની સંખ્યા કેટલી? 100 છે. 100 નિશ્ચિત ઘટકોની સંખ્યા હોય ગણને કેવો કહેવાય? આપણે શાંત ગણ. તેથી તે શાંત ગણ છે. એના પછી ને જોઈ હું કહે 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. તો આ ગણને યાદ રીતે લખીએ તો કે આ ગણને યાદીની રીતે લખતા કેમ લખો? તો કે એના કારણે, કારણ કે જો આપેલા ઉપરના જે આપણે હતા ને એ બધા એમને ખાલી ખ્યાલ આવીએ. હવે 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ આપણે એમને ખ્યાલ ન આવે, બરોબર? તો એના માટે આપણે યાદની રીતે લખી. તો કે કઈ કઈ આવે? અવિભાજ્ય સંખ્યાઓ, બરોબર? તો કે જો 99 કરતા નાની તો શરૂઆત ક્યાંથી થાય? અવિભાજ્ય 2, 3, પછી 5, 7, બરોબર? આવી રીતે આગળ જતા જાવ એટલે કઈ આવે? પછી 11, 13, અપ ટુ અપ ટુ. જો 99 કરતા નાની, હવે 99 અવિભાજ્ય છે કે વિભાજ્ય? તો વિભાજ્ય, કારણ કે ભાંગી શકાય. 98 એ ભાંગી શકાય. આગળ 97, હા, તો આ ગણમાં તમે જશો તો છેલ્લે કઈ આવશે? 97. 97, આ 97 કેવા છે? અવિભાજ્ય, કારણ કે 97ના ભાગ પડે નહીં. તો જો આ ગણ જુઓ, હવે આપણે 2, 3, 5 અપ ટુ 97, મતલબ કે જેટલા ઘટક હોય તો આગળની અંદર ઘટકોની સંખ્યા કેવી છે? નિશ્ચિત જ છે. તેથી તે ગણ શાંત છે. તો ગણમાં ઘટકોની સંખ્યા નિશ્ચિત છે, જેટલા હોય એટલા, બરોબર? ગણમાં ઘટકોની સંખ્યા નિશ્ચિત છે, તેથી શાંત ગણ છે. તેથી શાંત ગણ છે. થઈ ગયેલું ક્લિયર? ઓકે, હવે જોઈએ નેક્સ્ટ. નીચેના ગણોમાંથી કયા ગણ શાંત અને કયા ગણ અનંત છે? સેમ એના જેવો છે. કયા શાંત છે, કયા અનંત છે, તે આપણે મેળવવાનું છે. તો એક્સ અક્ષને સમાંતર રેખાઓનો ગણ એક કીધું. હવે એક્સ અક્ષ તમે દોરો, આ આપણી આ એક્સ અક્ષ કહેવાય. હવે આને સમાંતર કેટલી સંખ્યાઓ કેટલી આવે? આવી કેટલી રેખાઓ આવે? આ બધી સમાંતર કહેવાય, બરોબર? આમાં માડી આડી એટલે આ ખાલી આટલી આમ નહીં, આમ આમ બધી દોરો. તો આ બધી રેખાઓ કેવી કહેવાય? એક્સ અક્ષને સમાંતર. તો એક્સ અક્ષને સમાંતર રેખાઓ કેટલી થાય? અનંત થાય. તેથી આગળ કેવો કહેવાય? અનંત થાય. તો લખી નાખીએ સોલ્યુશન. પહેલું, એક્સ અક્ષને સમાંતર રેખાઓ અનંત છે, બરોબર? એક્સ અક્ષને સમાંતર રેખાઓ કેટલી છે? અનંત છે. તેથી ગણ એ અનંત ગણ છે. જો બીજું, હવે શું કહે? અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ. અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ લખો, બરોબર? એબીસીડી એફ છે, કેટલા આવશે? 26. ફિક્સ નંબર છે, નિશ્ચિત સંખ્યા છે. તેથી આ ગણ કેવો કહેવાય? શાંત ગણ કહેવાય. તો અંગ્રેજી મૂળાક્ષરોના ગણમાં 26 ઘટકો મળે, બરોબર? અંગ્રેજી મૂળાક્ષરોના ગણમાં 26 ઘટકો છે. તેથી
આ ગણ કેવો ગણ છે? શાંત ગણ છે. એના પછી ત્રીજું જોઈ શું કે, પાંચની ગુણિત સંખ્યાઓનો ગણ. તો કે આપેલ ગણને, હવે જો પાંચની ગુણિત સંખ્યાઓ કઈ કઈ આવે ખ્યાલ નથી, તો આપેલ ગણને યાદીની રીતે લખી, આપેલ ગણને યાદીની રીતે લખતા, આપેલ ગણની યાદીની રીતે લખશી તો ક્યાં ક્યાં આવશે? પાંચનો ગુણિત પાંચ, પછી દસ, પછી પંદર, વીસ, પચીસ, ક્યાં સુધી? અનંત સુધી જશે. તો પાંચની ગુણિત સંખ્યાઓ કેટલી કહેવાય? અનંત છે. આ ગણમાં જો અનંત સુધી જશે તો આપેલ ગણ કેવો કહેવાય? અનંત ગણ. પાંચની ગુણિત સંખ્યાઓ અનંત છે. પાંચની ગુણિત સંખ્યાઓ અનંત છે, તેથી આ ગણ અનંત ગણ છે. જોઈએ એના પછીનું એક્ઝામ્પલ શું કે, પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ. હવે પૃથ્વી પર વસતા પ્રાણીઓ આમ જોવા જઈએ આપણે એમ લાગે ઓહો કેટલા બધા છે, પણ ગમે એટલા હોય જો આપણે ગણવા જારી તો ગણી શકી, અને એ એક સંખ્યા આવશે. કેવી આવશે? એક નિશ્ચિત જ આવશે. તેથી પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ માં કેવો આવશે? નિશ્ચિત મળી જાય સંખ્યા, તો કે શાંત ગણ. પૃથ્વી પર વસતા પ્રાણીઓના ગણમાં ઘટકોની સંખ્યા નિશ્ચિત છે. જેટલી આવે એટલી પછી નિશ્ચિત છે. તેથી આપેલ ગણ એ કેવો ગણ છે? શાંત ગણ છે. ઓકે, છેલ્લો જોઈ, પાંચ નંબરનું એક્ઝામ્પલ શું કહે છે? તો કે ઉગમ બિંદુ 0,0 માંથી પસાર થતા વર્તુળનો ગણ. હવે જો આપણે એમ લાગે કે આમાં નથી, તો આ ઉગમ બિંદુ 0. હવે કોઈ કેમ કહે કે આ વર્તુળ પસાર થયું, તો આ વર્તુળ પસાર થાય, આ વર્તુળ પસાર થયું, આ બધા ઉગમ બિંદુમાં પસાર થાય. કેટલા થાય આવા? આ બધા બિંદુઓ, આ બધા વર્તુળો રહ્યા, એ બધા ઉગમ બિંદુમાં પસાર થાય. તો ઉગમ બિંદુમાંથી પસાર થતા જે વર્તુળોનો ગણ છે કેવો ગણ થાય? અનંત. તો લખી નાખે, ઉગમ બિંદુ 0,0 માંથી અનંત વર્તુળો પસાર થાય, તેથી આ ગણ અનંત છે, અનંત ગણ છે. ક્લિયર એટલું? ઓકે, નેક્સ્ટ જોઈ. હું કીધું નીચેનામાંથી નક્કી કરો કે એ બરાબર બી છે કે નહીં. હવે આપણે જોયું હતું કે બે ગણની સમાનતા ઉપરથી, તો બે ગણ સમાન ક્યારે કહેવાય? એના દરેક ઘટક બીમાં હોય, અને બીના દરેક ઘટક જો એમાં હોય, તો આપેલ બે ગણ છે એને કેવા ગણ કહેવાય? સમાન ગણ કહેવાય. હવે જોઈ,
ઘટકોની સંખ્યા સમાન હોવી જોઈએ અને ગણના અનુરૂપ ઘટક એટલે કે દરેકે દરેક ઘટક સરખા હોવા જોઈએ, બે ગણની અંદર એકના એક જ ઘટક હોવા જોઈએ, તો જ આપણે એવું કહી શકાય કે આપેલ બંને ગણ સમાન ગણ છે. જોઈએ અહીંયા એટલા માટે ચાર એક્ઝામ્પલ આપેલા છે, તો થાય કે નહીં કે અહીંયા એ બી સી ડી એની અંદર આપેલા, બીની અંદર ડી સી બી એ, મતલબ આપણે જોઈએ બંને આદિની રીતે આપેલું છે દર્શાવેલ, અને યાદીની રીતમાં ક્રમનું કોઈ મહત્વ નથી. તો પેલા માટે આપણે જાણીએ છીએ કે યાદીની રીતમાં ક્રમનું મહત્વ નથી, તેથી એ બરાબર બી, કારણ કે એના જે અંદર ઘટક છે બરાબર, જો આઈએ હાઈએ આ રહ્યો, બી તો કે આ બી આવી રહ્યો, સી તો કે આવી રહ્યો સી, ડી તો આવી રહ્યો ડી, બંનેની અંદર એકના એક ઘટકો જાય પણ ખાલી ક્રમ આડા રહ્યો બરાબર, તેથી એ બરાબર બી. બીજું જોઈએ શું કહે છે, એ બરાબર ચાર આઠ બાર સોળ, ઓમાં આઠ ચાર સોળ અને અઢાર આપ્યા, જો એની અંદર બાર છે બરાબર, એની અંદર કેટલા આપ્યા બાર, બીની અંદર જો બાર આપેલા નથી, તો કે આપેલ ગણમાં આપેલ ગણ એમાં બાર છે પરંતુ તે ગણ બીમાં નથી બરાબર, દરેક ઘટક બધા હોવા જોઈએ, અથવા તાને આમે લખાય બરાબર, અથવા કરીને ગણ એમાં હોય તો આપણે કહીએ ગણિતની ભાષામાં બાર બિલોંગ્સ ટુ એ, પરંતુ બાર ડઝ નોટ બિલોંગ્સ ટુ બી, એટલે કે બાર એની અંદર છે પણ બાર બીની અંદર નથી, તેથી એ નોટ ઇક્વલ ટુ બી, સરખા નથી. જોઈએ ત્રીજા નંબરનો શું કહે છે એક્ઝામ્પલ, એ બરાબર બે ચાર આઠ, બે ચાર છ આઠ દસ, બી બરાબર એક, એ યુગ્મ ધન પૂર્ણાંક છે અને દસથી નાની. હવે જો ધન પૂર્ણાંક કીધી એટલે બધી સંખ્યા કેટલી આવશે, ધન, પછી યુગ્મ, હવે દસ કરતાં નાની યુગ્મ સંખ્યાઓ કઈ કઈ આવે અને ધન હોય એવી, તો કે બે ચાર છ આઠ અને દસ. તો આપણે એમ લખીએ કે ગણ બીને પહેલાં જે ગુણધર્મ રીતે આપેલો છે એને આપણે શેમાં લખશું, પહેલાં યાદીની રીતે દર્શાવતા, તો કે અહીંયા ગણ બીને યાદીની રીતે લખતા, યાદીની રીતે લખશો ગણ બીને, તો બીની અંદર ક્યાં ક્યાં આવશે, તો કે બી બરાબર, હવે જો ધન પૂર્ણાંક અને દસ કરતા નાના અને પાછા યુગ્મ, તો ક્યાં ક્યાં આવે બી બરાબર, તો કે બે ચાર છ આઠ અને દસ. હવે જો લેસ ધેન ઓર ઇક્વલ ટુ કીધું, હા કેવું કીધું, ઇક્વલ ટુ, ઇક્વલ ટુ કીધું છે એટલે કે એક્સ બરાબર દસ પણ આવી શકે, એટલા માટે આપણે દસ અહીંયા ગણ બીની અંદર લીધેલા છે. હવે જો ગણ એ અને બીની સરખામણી કરવાની છે, બે ઇક્વલ છે કે નહીં, તો કે જો બે, તો કે બે ચાર ચાર છ છ આઠ આઠ દસ દસ, તો કે ગણ એ અને બીની અંદર સમાન ઘટકો છે, તો કે અહીંયા ગણ એ અને બીમાં સમાન ઘટકો છે, તેથી બે ગણની અંદર સમાન ઘટકો હોય તેથી શું કહેવાય, એ બરાબર બી. એના પછી જોઈએ આપણે ફોર નંબરનું શું કહે, કે એ બરાબર
એક્સ કે જ્યાં એક્સ એ 10 ગુણિત છે અને બીની અંદર 10, 15, 20, 25 એવું આપેલું છે. તો અહીંયા ગણ એની યાદીની રીતે લખતા લખી, તો કે અહીંયા ગણ એને યાદીની રીતે લખતા, ગણ એની યાદીની રીતે લખો. તો યાદીની રીતે લખશી તો એ બરાબર શું શું આવશે, 10 ગુણિત, બરાબર 10 ગુણિત કઈ કઈ સંખ્યા આવશે, 10, 20, 25, 30 બરાબર ટોટલ અનંત સુધી જશે. ભલે અનંત સુધી જાય, આપણે અહીંયા અનંત શાંત એવું નથી કીધું, આપણે બે સરખા છે કે નહીં ચેક કરવાનું. તો કે સરખા છે કે નહીં તે માટે આપણે શું કરશી, તો બંને ગણની અંદર સમાન ઘટકો આવવા જોઈએ. તો અહીંયા આપણે જોઈ તો જુઓ, એની અંદર 10, બીની અંદર 10, હા છે, એની અંદર 20, બીની અંદર 20 છે, પરંતુ બીની અંદર 15 આપેલા છે, 15 બરાબર, અહીંયા 15 જે ઘટક આપ્યા જુઓ ઈ એની અંદર નથી. તો કે અહીંયા 15 બિલોંગ્સ ટુ, 15 બિલોંગ્સ ટુ બી, પરંતુ 15 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. એટલે કે 15 એ ગણ બીનો ઘટક છે પરંતુ ગણ એનો ઘટક નથી. તેથી એ નોટ ઇક્વલ ટુ બી. હવે આ જે ઉદાહરણ જોયું ને તમે, એ બરાબર એક્સ, એક્સ 10 ગુણિત અને બી બરાબર 10, 15, 20, 25, આ યાદ રાખજો બરાબર. આપણે હમણાં બીજો લેક્ચર આના પછીનું જ્યારે આપણે ગોઠવશી ત્યારે આ એક્ઝામ્પલને અનુરૂપ, જો આ બે સરખા તો નથી પરંતુ જો ગણ એમાં જે કાંઈ ઘટક આવી બીની અંદર તો આવી જ જઈએ બધાય, તો એને કાંઈ કહેવાય એવું કે નહીં, તો એના વિશે આપણે અભ્યાસ કરીશું ત્યારે. ઓકે, નેક્સ્ટ જોઈએ. નીચે આપેલ જોડીઓનો ગણ સમાન છે, કારણ આપો. હવે એ અને બી, એ બેની જોડી આપેલી છે બરાબર, એ સમાન છે, છે તો હા આપવાનું, નથી તો કારણ આપો કેમ નથી. તો કે જોઈ લઈએ અહીંયા પહેલા માટે સોલ્યુશન. હવે એ બરાબર 2, 3 જ આપેલા બરાબર, બી બરાબર એક્સ કે જ્યાં એક્સ એક્સ સ્ક્વેર પ્લસ 5x + 6 બરાબર 0 ઉકેલ. તો પહેલાં આપણે શું કરીશું, આ જે સમીકરણ આપ્યું એનું હું મેળવશી ઉકેલ. તો કે અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ 5x + 6 બરાબર 0 એને ઉકેલતા, એટલે પહેલાં ઉકેલશું એને, તો આને ઉકેલી તો આપણે શું, 6 એવા ભાગ પાડવાના, 5 આવે તો કોને સાઇન કેવી છે, પ્લસ 2 3 6, તો આને આમ લખાય, તેથી એક્સ સ્ક્વેર પ્લસ 3x + 2x + 6 = 0. હવે જો આ બંને પહેલા છે એક્સ સ્ક્વેર ને 3x, એમાંથી એક્સ સામાન્ય કાઢો, એક્સ સામાન્ય કાઢશો તો છે કેટલા, x + 3. આ બંને છે 2x + 6, એમાંથી 2 સામાન્ય કાઢો તો અહીંયા કેટલા વધશે, x + 3 = 0. હવે બંનેમાંથી x + 3 સામાન્ય નીકળે તો કાઢો, તો x + 3 વધ્યા કેટલા, x + 2 = 0. therefore x + 3 = 0 અથવા x + 2 = 0. therefore x + 3 સામે જાય તો -3 આવે, અથવા x = -2. તો આજે આપણે મળ્યા x = -3, -2 એ કોના છે, ગણ બી ના સભ્ય. તો ગણ, તેથી ગણ બી ને યાદીની રીતે લખતા યાદીની રીતે ગણ બી ને લખશી તો બી બરાબર શું આવશે, -2, -3 બરાબર, અને એ બરાબર 2, 3. હવે જો એની અંદર 2 છે, બીની અંદર નથી, તો બરાબર ને, બે ગણ સમાન નથી. અને ગમે એક્ઝામ્પલ જો, 3 એ આમાં નથી, અથવા એવું કહી શકો -2 = b, પરંતુ -2 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. ગમે એક, ખાલી એક પણ ઘટક ન હોય તો બંને ગણને સમાન કહેવાય નહીં. તો કે અહીંયા
टू बिलोंग्स टू ए, बराबर, गण एनी अंदर बे छे, परंतु टू डज नॉट बिलोंग्स टू बी, तेथी ए नॉट इक्वल टू बी, कारण आप दीदू, कारण के बे छे एनी अंदर छे अने बी बे छे बीनी अंदर नथी, तेथी ए नॉट इक्वल टू बी। हवे आगळ जोईए बीजू उदाहरण, બીજા ઉદાહરણમાં શું કીધું છે, એ ઇઝ ઇક્વલ ટુ એક્સ, કે જ્યાં એક્સ એ ફોલો શબ્દનો મૂળાક્ષર છે, અને બી વાય, કે વાય એ વોલ્ફ શબ્દનો મૂળાક્ષર છે। તો આપેલ બંને ગણને પહેલાં યાદીની રીતે લખી પછી ખ્યાલ આવશે, બરાબર। તો આપેલ ગણોને યાદીની રીતે લખતા બરાબર, તમે બધા રકમ લખવાની હોય, પેલા રકમ લખવાની પછી આ આપણે તો અહીંયા ઉપર લખેલી જ આપેલી છે એટલા માટે ફરીથી નથી લખતા। તો કે યાદીની રીતે લખતા એ બરાબર, તો જો એ બરાબર કે આવશે એફ, પછી ઓ યાદીની રીતમાં યાદ ખ્યાલ છે ને, બે ઘટકો વચ્ચે ખૂમા કરી અને એને અલગ પાડવાના, પછી ઓ, પછી એલ, પછી પાછો એલ આવશે નહીં, ઘટકો યાદીની રીતમાં ઘટકોનું પુનરાવર્તન થતું નથી, એલ નહીં આવે, પાછો એલ નહીં આવે, પાછો ઓ નહીં આવે, બરાબર, ડબલ। તો કે કેટલા આવ્યા, ચાર ઘટક આવ્યા, અને બી બરાબર વોલ્ફ, તો એમાં શું આવશે, ડબલ્યુ, પછી ઓ, પછી એલ અને એફ। હવે જો ગણ ઈ અને બી, એફ તો એફ બંનેમાં છે, ઓ તો ઓ બંનેમાં છે, એલ તો એલ બંનેમાં છે, અને ડબલ્યુ તો ડબલ્યુ બંનેમાં છે, ખાલી ક્રમ આડાવરો છે અને યાદીની રીતમાં ક્રમનું કોઈ મહત્વ નથી। તેથી આપેલ ગણની અંદર અહીંયા આ ગણ એ અને બીની અંદર સમાન ઘટક છે, તેથી એ બરાબર બી એવું લખી નાખીએ આપણે। તો કે અહીંયા ગણ એ અને બીમાં સમાન ઘટકો છે, તેથી એ ઇક્વલ ટુ બી। ક્લિયર આટલું, ઓકે। નીચે એના પછીનું એક્ઝામ્પલ શું કે, છ નંબર, નીચે આપેલ ગણમાંથી સમાન ગણ પસંદ કરો। હવે આપેલા ગણ છે એટલા માટે આપણે કેટલા એથી લઈને એજ સુધીના આપ્યા, મતલબ આઠ ગણ આપ્યા છે, એમાંથી જે બે ગણ સમાન હોય એને પસંદ કરવાના છે। તો જોઈએ અહીંયા, જો એ ગણ લ્યો બે ચાર આઠ ને બાર, એકમાં બે ચાર આઠ ને બાર એવું આવતું નથી, અહીંયા આવે છે એને થોડુંક પણ બે નથી અહીંયા, બરાબર, અહીંયા એક ચાર આઠ બાર, તો એક તો એ તો નહીં આવે કોઈ સાથે, મતલબ આ ગયો, પછી બી એક બે ત્રણ ચાર, જો એક બે ત્રણ ચાર એવું આવે છે કે હા, જો આ બંનેના ઘટકોની આ બંને ગણની અંદર ઘટકો કેવા છે, સમાન છે, સરખા જ છે, એક ને એક જ છે, તો કે અહીંયા ખાલી આપણે સમાન ગણ પસંદ કરવાના છે। તો કે અહીંયા બી બરાબર એક તો મળી ગઈ આપણે લખી નાખી, વન ટુ થ્રી ફોર, અને બી સોરી ડીઓ, અને ડી ઇક્વલ ટુ થ્રી વન ફોર ટુ માં ઘટક ઘટકો સરખા છે, બરાબર, બે ના ઘટક કેવા છે, સરખા, તેથી બી ઇક્વલ ડી। બીજી એક બી ડી આવી ગયો, સી નો વારો, ચાર આઠ બાર ને ચૌદ, તો એવું ક્યાંય છે નહીં, પછી ડી એક તો એક તો એ પાછું રિપીટ તો ન જ થાય, પછી ઈ માઇનસ વન ઝીરો, માઇનસ વન ઝીરો, હા જો અહીંયા વન માઇનસ વન આપેલો, તો કે અહીંયા ઈ ઇક્વલ ટુ માઇનસ વન કોમા વન, અને જી ઇક્વલ ટુ વન કોમા માઇનસ વન માં ઘટકો સરખા, માં
घटको सरखा छे। तेथी घटक सरखा होय तेथी हूँ थाय बे सरखवान गण थाय तेथी ई इक्वल टू थ्री। पछी हालो ई नू थई गयु एफ जीरो ए क्या छे जीरो ए नथी जी तो वारो आवी गयो एच जीरो वन छे तो आपने बे जोड़ मिली बी बराबर डी अने एक तो ई बराबर जी। क्लियर ओके तो आ लेक्चर में आपने जे आपने आगला लेक्चर में भण्या था व्याख्या अने एने अनुरूपनु बधा जे एक्जाम्पल हता एने सोल्व कर्या बराबर। नेक्स्ट लेक्चर में हवे आपणे आगळ अभ्यास करीशुं। थैंक यू।